વિદ્યાર્થી મિત્રો પાછા આપણે આજે એકાઉન્ટ ના અંદર ધોરણ 11 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો એટલે અહીંયા આવ્યો છે વિડિયો નંબર 3 એટલે ભાગ નંબર 3 પહેલા વિડિયોના અંદર આપણે જોયું છે જોયું હતું વિષયની સમજ અને સાદા પદ્ધતિ કોણે નો શોધ કરી અને એની વ્યાખ્યાઓ હિસાબી પદ્ધતિ બીજા વિડિયોના અંદર આપણે જોયું કે લક્ષણો અને હેતુઓ અને આ જે વિડિયોના અંદર આપણે જોવાનું છે ફાયદાઓ અને મર્યાદાઓ ખાસ ધ્યાન એ રાખજો કે હવે પછીનો જે ચોથો વિડિયો હશે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે ચોથા વિડિયોથી તમારે એક પણ વિડિયો તમારે સ્કીપ કરવાના નથી બધા વિડિયો તમારે જોવાના છે અત્યારથી તમે જોજો જેથી કરીને તમને એનું ખ્યાલ આવે ઓકે અને આ જે ત્રીજો વિડિયો તમે જોઈ લો એના પછી તમારે જે હોમવર્ક મેં આપ્યું છે એ બધું હોમવર્ક મને વોટ્સઅપ પર્સનલ ના અંદર કરવાનું રહેશે તમારું નામ લખીને ઓકે વિદ્યાર્થી મિત્રો તો જોઈએ હવે આપણે જે વિડિયો છે એ વિડિયોના અંદર આગળના પોઈન્ટ તો પહેલા હિસાબી પદ્ધતિના ફાયદાઓ હિસાબી પદ્ધતિના ફાયદાઓ અંદર પહેલું છે હિસાબી માહિતીની ઉપલબ્ધતા હિસાબી માહિતીની ઉપલબ્ધતા એટલે શું કે જ્યારે પણ હિસાબો લખવામાં આવે છે ત્યારે હિસાબી પદ્ધતિના અંદર એની નોંધ હિસાબી પદ્ધતિ એટલે ચોપડાઓના અંદર એની નોંધ કરવામાં આવે છે તો આ જે ચોપડાઓના અંદર જ્યારે નોંધ કરવામાં આવે છે તો એવા સમયે જ્યારે પણ માલિકને જરૂર હોય ત્યારે માલિક એ જે હિસાબો લખેલા હોય એ હિસાબો નો ઉપયોગ કરી શકે છે જેમ કે બેંકના અંદર લોન લેવી હોય તો એવા સમયે આ જે ચોપડાઓ છે એ ચોપડા બતાવી શકે છે અથવા અન્ય કોઈ જગ્યાએ જરૂર પડે તો એ સમયે પણ આ ચોપડાઓના અંદર જે હિસાબો લખ્યા હોય એ હિસાબોનો ઉપયોગ કરી શકે છે એટલે શું કહીએ કે હિસાબી માહિતીની ઉપલબ્ધતા એટલે જ્યારે પણ જરૂર હોય ત્યારે માલિક પોતે હિસાબોની જે ઉપલબ્ધતાના કારણે હિસાબો મેળવી શકે છે જે ચોપડાઓને ચેક કરી શકે છે ત્યાર પછી નફાકારકતા જાણવા માટે એટલે ધંધાના અંદર કેટલો લાભ થયો છે કેટલું નુકસાન થયું છે કેટલી ખોટ છે આ દરેકે દરેક વસ્તુની એ જાણકારી મેળવી શકે છે આ ધંધાની નફાકારકતા જાણી શકે છે કે ધંધાના અંદર કેટલો નફો થયો ધંધાના અંદર કેટલું નુકસાન થયું છે આ બધું જાણવા માટે એને નફા નુકસાન ખાતું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે અહીં નફા નુકસાન ખાતું તમને ખબર હોય નહીં પણ આટલું તમે સમજો નફા નુકસાન ખાતું એટલે નફો કે નુકસાન નક્કી કરતું ખાતું ઓકે તો આ નફાકારકતા નફા નુકસાન ખાતા દ્વારા જાણી શકાય છે એટલે કે ધંધામાં નફો કેટલો છે ખોટ કેટલી છે એ જાણવા માટે એ જાણી શકાય છે હિસાબી ચોપડાઓના આધારે એ એક પ્રકારનો ફાયદો થયો ત્યારબાદ આર્થિક સ્થિતિ ધંધાની આર્થિક સ્થિતિ કેવી છે આગળ બી આપણે વાત કરી છે હેતુઓના અંદર ધંધાની આર્થિક સ્થિતિ એટલે ધંધાના અંદર મિલકતો કેટલી છે દેવા કેટલા છે લેણા કેટલા છે આ દરેકે દરેક વસ્તુની જાણકારી મળી શકે છે એટલે ધંધાની સ્થિતિ નબળી છે કે પછી સારી છે એ જાણી શકાય છે આગળ વાત કરી દે કે જો મિલકતો ને લેણા વધારે હોય અને દેવા ઓછા હોય તો ધંધાની સ્થિતિ સારી અને જો મિલકતો અને જે દેવા છે મિલકત અને લેણા છે એનું પ્રમાણ ઓછું હોય અને દેવાનું પ્રમાણ વધારે હોય તો એની સ્થિતિ કેવી હશે ખરાબ હશે એવું કહી શકાય તો ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે ધંધાના અંદર પાકું સરોયું બનાવવામાં આવે છે જે હિસાબી પદ્ધતિનો એક ભાગ છે તો પાકા સરૈયાના આધારે કેટલી મિલકતો છે કેટલા દેવા છે કેટલા લેણા છે એ જાણી શકાય છે અને એના આધારે ધંધાની આર્થિક સ્થિતિ નક્કી કરી શકાય છે ત્યારબાદ છે કરવેરા આયોજન તો કરવેરાનું આયોજન કરી શકાય જેમ કે આપણે એવું કહીએ કે ભાઈ ધંધાના હિસાબી જે ચોપડા હોય છે હિસાબી ચોપડાઓના આધારે દરેક વ્યવહાર પર જુદા જુદા ટેક્સ ભરવા પડે છે જેમ કે ખરીદી પર વેચાણ પર આવક પર ખર્ચ પર આવા ટેક્સ ભરવા પડે છે તો આ જે ટેક્સ ભરવાનો હોય છે તો એના માટે પ્લાનિંગ કરવું પડે કે કયા જે આવક છે એ આવક પર કેટલો ટેક્સ ભરવાનો છે એનું પ્લાનિંગ કરી શકાય એટલે કે આયોજન કરી શકાય અને ગવર્નમેન્ટને જે ટેક્સ ભરવાનું છે એ કેટલું ભરવાનું થશે એ નફાના આધારે અથવા આવકના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ તો અહીંયા આગળ એ કર ઓછો ભરવો પડે એ માટે કર આયોજન કરી શકાય છે અને એના આધારે આપણે આ એક ફાયદો એટલે આપણને ફાયદો થાય એવા પણ પ્રયત્ન કરી શકાય છે જે સાના આધારે શક્ય બને હિસાબી પદ્ધતિના આધારે શક્ય બને છે જે ચોપડાઓ એ ચોપડાઓના આધારે આપણે જાણી શકીએ છીએ ત્યારબાદ ધંધાનું મૂલ્યાંકન ધંધાનું મૂલ્યાંકન એટલે
કેટલાક વેપારીઓ એવું કરે કે એને પોતે ધંધો વેચી દેવો છે. હવે જયારે ધંધો વેચવો છે તો એ ધંધાના અંદર કેટલો માલ સામાન પડેલો છે એ ખબર હોય નહીં. હવે શું કરવું તો એ બરાબર થી ગણવા નથી બેસવાનો કે ભાઈ કરિયાણાની દુકાન હોય કે ચોખા એટલા છે, ઘઉં એટલા છે, આ મીઠું એટલું છે, મરચું એટલું, આવું બધું નક્કી કરવા જાય નહીં. પણ એ શું કરશે, જે હિસાબી ચોપડા હશે હિસાબી ચોપડા અંદર જોઈ લેશે કે ભાઈ કેટલી ખરીદી કરી, કેટલું વેચાણ કર્યું છે, કઈ વસ્તુ કેટલી ખરીદી થઈ છે, કઈ વસ્તુ કેટલું વેચાણ છે, મિલકતો કેટલી છે. આના આધારે શું કરે છે, એ જે દુકાન હોય એ દુકાનનું એસ્ટિમેટ કરે છે અને એ દુકાનની કિંમત નક્કી કરે છે. તો એક આશાના આધારે શક્ય બન્યું, તો હિસાબી પદ્ધતિના આધારે એ ચોપડાઓના આધારે શક્ય બન્યું છે. અને ત્યારબાદ એ કિંમત જે એની દુકાનની વેચાણ કિંમત નક્કી કરતો હોય છે કે ભાઈ 10 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 1 કરોડ રૂપિયા, એ જે હોય એ નક્કી કરે છે. એટલે કે ધંધાનું મૂલ્યાંકન કરી શકાય છે, ધંધાની વેચાણ કિંમત નક્કી કરી શકાય છે, જે હિસાબી ચોપડાના આધારે આધારે આપણે નક્કી કરી શકીએ છીએ અને શક્ય બને છે. ત્યારબાદ નિર્ણય ઘડતર, તો નિર્ણય ઘડતર માટે એવી આગળ વાત કરી છે કે નિર્ણય ઘડતર એટલે હિસાબી ચોપડાઓના આધારે ભૂતકાળના જે ઐતિહાસિક બનાવો હોય છે એ બનાવોના આધારે ભવિષ્યના અંદર એનો શું લાભ થશે એ હિસાબી ચોપડાઓના આધારે આપણે નક્કી કરી શકીએ છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે ભાઈ ભૂતકાળના અંદર આટલું વિચાર થયું છે, ભવિષ્યમાં કેટલું કરવાનું છે, ભૂતકાળમાં આટલો નફો થયો છે તો ભવિષ્યમાં કેટલું કર, ભૂતકાળમાં આટલી ખોટ ગઈ હતી તો હવે ભવિષ્યમાં ના થાય એ માટે આપણે શું કરી શકાય, તો એ હિસાબી ચોપડાઓના આધારે નક્કી કરી શકાય. એ ઉપરાંત લેણદારો છે, દેવાદારો છે, ગ્રાહકો છે, એ ઉપરાંત બેંક છે, સરકાર છે, ભવિષ્યના શેર હોલ્ડર છે, સંચાલકો છે, કર્મચારી છે, આ દરેકે દરેક વ્યક્તિને આ હિસાબી જે પદ્ધતિ છે મીન્સ કે હિસાબી પદ્ધતિના જે ચોપડાઓ છે એ ચોપડાઓ નિર્ણય ઘડતર માટે ઉપયોગી સાબિત થાય છે. લેણદારોને એવું લાગે કે ભાઈ હિસાબી ચોપડા જોઈને એવું લાગે કે હવે આ જે કંપની છે અથવા ધંધો છે એ ધંધો વધારે સમય સુધી ટકી શકે એવું નથી, તે રૂપિયા લઈ લે છે. શેર હોલ્ડરને એવું લાગે કે ભાઈ ધંધો છે એ પરિસ્થિતિ એની ખરાબ છે તો એ પોતાના શેર વેચી દેશે. આવી ઘણી બધી જે નિર્ણયો છે એ નિર્ણયો કરવા માટે આ હિસાબી પદ્ધતિ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્યારબાદ છે 7મો પોઈન્ટ, પુરાવા તરીકે. હિસાબો જે છે ને એ પુરાવાના આધારે નોંધવામાં આવે અને જ્યારે પણ હિસાબો પુરાવાના આધારે નોંધવામાં આવે તો એ હિસાબો વિશ્વસનીય હોય છે અને એ હિસાબોના ઉપર દરેક વ્યક્તિઓ વિશ્વાસ રાખતા હોય છે. કેમ કે આપણે બી હોય છે ને કે આપણે કોઈ ભૂલ કરી હોય તો કોઈ વ્યક્તિ કે ભાઈ ત્યાં ભૂલ કરી તો આપણે શું કહીએ, પ્રૂફ આપને કે મેં કઈ ભૂલ કરી છે. તો અહીંયા કઈ જે પ્રૂફ છે એ પ્રૂફના આધારે જ, એ પુરાવાના આધારે જ આપણે હિસાબો લખતા હોઈએ છે. તો જેથી કરીને આ હિસાબો વધારે વિશ્વસનીય હોય છે, લોકોને આ હિસાબોના ઉપર ભરોસો હોય છે. એટલે કે પુરાવા તરીકે એનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે બેંકના અંદર લોન જોતી હોય તો હિસાબી ચોપડાઓના આધાર લઈ શકાય છે, જયારે કોઈ ખોટું બોલતું હોય તો હિસાબી ચોપડા બતાડી શકાય છે અને એના આધારે આપણા જે પુરાવાઓ છે એ પુરાવાઓ દ્વારા આ હિસાબો સાચા છે એ નક્કી કરી શકાય છે. તો એ માટે પણ હિસાબી પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ ભૂતકાળની કામગીરી સાથે તુલના, તો હિસાબી ચોપડાઓના આધારે આપણે શું કહીએ છે, ભૂતકાળના અંદર જે વ્યવહારો થયા છે એ વ્યવહારોની વર્તમાન સમયના અંદરની તુલના કરી શકાય છે. જેમ કે ભૂતકાળના અંદર જેટલું વેચાણ થયું છે એ વેચાણ વર્તમાન સમયના અંદર કેટલું થયું છે એની સરખામણી કરી શકાય, ભૂતકાળના અંદર જેટલો નફો થયો છે એ અને વર્તમાન સમયના અંદર કેટલો નફો થયો છે એની સરખામણી કરી શકાય, ભૂતકાળના અંદર જેટલી ખરીદી કરી હતી તે અને વર્તમાન સમયના અંદર જેટલી ખરીદી કરી છે એનું અંદાજ લગાવી શકાય. એટલે ભૂતકાળની જે માહિતી છે એ માહિતીના આધારે વર્તમાન સમયની જે માહિતી છે એની સાથે સરખામણી કરી શકાય છે. એ શાના આધારે શક્ય બન્યું છે, તો હિસાબી પદ્ધતિના આધારે. જેમ કે આપણે એવું કહી શકીએ ને કે ભાઈ ભૂતકાળના અંદર આપણી સ્કૂલનું રિઝલ્ટ આટલું આવ્યું હતું ગઈ સાલ, તો આ સાલ આટલું આવ્યું છે, તો એ શાના આધારે ખબર પડી, જેમ કે આપણી પાસે એનું પ્રૂફ છે. શું પ્રૂફ છે, તો તમને ખબર જ છે કે સ્કૂલના અંદર એ બધું લખાણ હોય. તો આ રીતે આપણે એવું કહી શકીએ
કે ભાઈ હિસાબી પદ્ધતિ જે છે એ વિચારી પદ્ધતિ જે ભૂતકાળની જે ધંધાની કામગીરી થઈ હોય મિલકત હોય લેણા હોય દેવા હોય કે પછી ખરીદ હોય વેચાણ હોય નફો હોય લાભ હોય બધાની જે પણ માહિતી છે એ માહિતીની વર્તમાન સાથે એની તુલના કરી શકાય છે. ત્યારબાદ છે નૈતિક અંકુશ. હવે નૈતિક અંકુશ એટલે શું? તો ધંધાના અંદર આગળનો આપણે પોઈન્ટ જોઈ ગયા, ખાસ ધ્યાન રાખજો. ધંધાના અંદર આપણે આપણને છેતરપિંડી થતી હોય, ગોલમાલ થતું હોય, એ ઉપરાંત આપણે ઉચાપત થતી હોય, તો આવી જે અનૈતિક પ્રવૃત્તિઓ છે એ અનૈતિક પ્રવૃત્તિને રોકી શકાય છે. કેમ કે ધંધાના અંદર જે હિસાબો છે એ સમકક્ષ લખાય છે, કે જે મેથડો એ મેથડ થી લખાતા હોવાના કારણે પ્લસ પુરાવા સાથે લખાતા હોવાના કારણે અહીંયા આગળ જે પણ ઉચાપતો થઈ હોય અથવા જે પણ ગોલમાલ થયું હોય, છેતરપિંડી થઈ હોય, તો એને આપણે અંકુશમાં મૂકી શકીએ છીએ, એને રોકી શકીએ છે. એ શાના આધારે શક્ય બન્યું છે? તો હિસાબી પદ્ધતિના આધારે શક્ય બને છે. ત્યારબાદ સુધારકમક પગલા. તો અહીંયા આગળ સુધારકમક પગલા એટલે કે ઐતિહાસિક માહિતી હોય છે. અહીંયા ઐતિહાસિક માહિતીના આધારે જયારે હિસાબો લખવામાં આવે છે તો ભૂતકાળના અંદર જે ભૂલો કરી છે એ ભવિષ્યમાં કરવાની નહીં અથવા વર્તમાનમાં કરવાની નથી. એટલે કે ભૂતકાળના અંદર જેટલી પણ ભૂલો થઈ હોય એ વર્તમાન સમયના અંદર ના થાય અને ભવિષ્યમાં પણ ના થાય એ માટે અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. એટલે હિસાબી ચોપડાઓના આધારે આપણે નક્કી કરી શકીએ કે ભૂતકાળના અંદર આટલો નફો ધાર્યો તો આટલો નફો થયો છે, તો એ ભૂલ થઈ છે, તો એ ભૂલ વર્તમાન સમયના અંદર ના થાય એ આપણે હિસાબી ચોપડાઓ ચેક કરીએ ત્યારે જ ખબર પડે છે. તો આવા જે સુધારકમાં પગલા છે એ પગલા આપણે લઈ શકીએ છે. એટલે ટોટલ 10 પોઈન્ટ છે. પહેલું હિસાબી માહિતીની ઉપલબ્ધતા છે, બીજું નફાકારકતા જાણવા, ત્રીજું આર્થિક સ્થિતિ જાણવા, ત્યારબાદ કરવેરા આયોજન, ધંધાનું મૂલ્યાંકન, નિર્ણય ઘડતર, પુરાવા તરીકે ભૂતકાળની કામગીરી સાથે તુલના, નૈતિક અંકુશ અને સુધારકમક પગલા. આના ખાલી તમારે પોઈન્ટ લખવાના રહેશે, અંદર કોઈ પણ પ્રકારની ડિટેલ લખવાની નથી. હવે જેમ હિસાબી પદ્ધતિના જેટલા ફાયદા છે એ મુજબ એની મર્યાદાઓ પણ રહેલી છે. કેમ કે વ્યક્તિના બે પાસા હોય, સારા ને ખરાબ, એટલે હિસાબી પદ્ધતિના પણ બે પાસા છે. એક સારા પાસા આપણે જોયા ફાયદા, હવે ખરાબ જે પાસા છે એને પણ આપણે અવગણના કરવી જોઈએ નહીં. એટલે આપણે એના જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને પણ આપણે જોઈએ. પહેલી મર્યાદા છે બિન નાણાકીય વ્યવહારો. હિસાબી પદ્ધતિમાં કેવા વ્યવહારો નોંધવામાં આવે છે? તો એવા જ વ્યવહારો નોંધવામાં આવે છે જે નાણાના મૂલ્યમાં આંકી શકાય તેવા જ વ્યવહારો અહીંયા આગળ નોંધવામાં આવે છે. જેમ કે ખરીદીના વ્યવહાર, વેચાણના વ્યવહાર, આવકના વ્યવહાર, ખર્ચના વ્યવહાર, આવા વ્યવહારો નોંધવામાં આવે છે. પણ ધંધા સાથે સંકળાયેલા કર્મચારી નો પગાર નોંધાય, પણ કર્મચારીની વફાદારી, કર્મચારીની આવડત, કર્મચારી કુશળતા, કર્મચારી નો વલણ, એનો સ્વભાવ, આ દરેકે દરેક વસ્તુ નોંધવામાં આવતી નથી. પણ એ ખૂબ જ મહત્વનું છે, એની કાર્યક્ષમતા ખૂબ મહત્વની છે, એની નોંધ કરવામાં આવતી નથી. તેથી આપણે એવું કહી શકીએ કે બિન નાણાકીય વ્યવહારો આ વફાદારી, વલણ છે, બરાબર, એનો સ્વભાવ છે, એની આવડત, એનો અનુભવ, આ દરેકે દરેક વસ્તુ જયારે હિસાબી ચોપડામાં નોંધવામાં આવતી નથી, તો એ શું બતાવી શકાય? એક હિસાબી પદ્ધતિની મર્યાદા ગણી શકાય છે. ત્યારબાદ બીજો પોઈન્ટ છે નાણાનું સ્થિર મૂલ્ય. નાણાનું સ્થિર મૂલ્ય એટલે અત્યારે વર્તમાન સમયના અંદર જો નાણાનું મૂલ્ય સ્થિર નથી, કારણ કે તમે જે ભૂતકાળના અંદર કોઈ મિલકત ખરીદી હશે, જાણે કે 5 લાખના રૂપિયા 5 લાખમાં ખરીદી હશે, તો અભી વર્તમાન સમયના અંદર 5 વર્ષ પહેલા જે વસ્તુ ખરીદે, તો એ વસ્તુની કિંમત વર્તમાનના અંદર તમે એટલી લાપશો, 5 લાખમાં ખરીદો 5 લાખમાં વેચશો, તો તમે કહેશો ના. કેમ? કારણ કે એની કિંમત શું થઈ છે? વધી ગઈ છે. એનું અર્થ કે નાણાનું મૂલ્ય ઘટી ગયું છે. નાણાનું મૂલ્ય ઘટે છે એટલે એની વેલ્યુ વધે છે. એટલે જે મિલકત છે 5 લાખની જગ્યાએ 10 લાખ 15 લાખ 20 લાખ 50 લાખના અંદર વિચારતી હોય છે. એટલે આપણે એવું કહી શકીએ કે નાણાનું મૂલ્ય સ્થિર ગણવામાં આવે છે. એટલે આપણે એ વસ્તુ ફિક્સ થઈ ગઈ કે નાણાનું મૂલ્ય સ્થિર ગણવામાં આવતું હોવાના કારણે અહીંયા આગળ
જે હિસાબી પદ્ધતિના અંદર જે મિલકત 5 વર્ષ પહેલા પડતર કિંમતે દર્શાવેલી હશે જે કિંમતે દર્શાવેલી હશે એ જ કિંમતે વર્તમાન સમયના અંદર ગણી શકાય તો આ એક વસ્તુ શું થઈ મર્યાદા થઈ કેમ કેમ કે એ 5 વર્ષની પહેલાની જે કિંમત છે એ કિંમત વર્તમાન સમયમાં નથી એટલે નાણાનું મૂલ્ય સ્થિર ગણવામાં આવે છે ખરેખર નાણાનું મૂલ્ય કેવું છે અસ્થિર છે તો એ કઈ મર્યાદા ગણી શકાય ત્યારબાદ ઐતિહાસિક વ્યવહારો અને બનાવો તો અહીંયા આગળ કેવા વ્યવહારો નોંધવામાં આવે છે જે ભૂતકાળના અંદર બની ગયેલા હોય તેવા જ વ્યવહારો નોંધવામાં આવે છે વર્તમાન સમયના વ્યવહારો નોંધવામાં આવતા નથી ખરેખર તો વર્તમાન સમયના વ્યવહારોના અંદર તો વર્તમાન સમયના અંદર એ જે મૂલ્ય છે એ મૂલ્યના અંદર ફેરફાર થતો જોવા મળે છે જેમ કે ભૂતકાળના અંદર તમે જે વસ્તુની ખરીદી કરી હોય એ જ વસ્તુની ખરીદી અત્યારે કરવા જાઓ તો એનું મૂલ્ય બદલાઈ જાય છે એટલે કે જે હિસાબો તમે જે વસ્તુ વર્ષની શરૂઆતમાં ખરીદી હશે અને એ જ વસ્તુ વર્ષના અંતે ખરીદતો તો બંનેનું મૂલ્ય કેવું છે અલગ અલગ છે પૈસાઓ તો વર્ષના અંતે દર્શાવવામાં આવે છે એટલે કે એ જે ઐતિહાસિક વ્યવહારો અને બનાવોના કારણે હિસાબો ખોટા પડવાની શક્યતાઓ છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળ ચોથો પોઈન્ટ બજાર કિંમતની અવગણના તો બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે એટલે કે અહીંયા આગળ આપણે એટલું ખાસ ધ્યાન રાખો કે વર્તમાન સમયના અંદર જે વસ્તુઓ છે એ વસ્તુની કિંમત ભૂતકાળના અંદર જે વસ્તુઓ છે એ વસ્તુની કિંમત કરતા કેવી હશે વધારે અથવા ઓછી હશે જેમ કે એક્સ નામની વસ્તુ 6 માસ પહેલા ખરીદવામાં આવી હતી એની કિંમત ધારો કે 10,000 રૂપિયા હતી તો વર્તમાન સમયના અંદર એટલે અત્યારે એની કિંમત 10,000 હશે નહીં પણ એની કિંમત શું કહી હશે વધી ગઈ હશે તો અહીંયા આગળ આ જે કિંમત છે 10,000 એ ચોપડામાં નોંધેલી હશે એટલે કે વર્તમાન કિંમત આની 10,000 કરતા પણ વધારે હશે તો એની નોંધ કરવામાં આવતી નથી જેમ કે જમીનની વાત કરીએ તો જયારે કારખાનું અથવા એકમ ચાલુ કર્યું હશે ત્યારે જમીનની કિંમત કેટલી હશે અને એના પછી વર્તમાન સમયના અંદર જમીનની કિંમત અંદર ઘણો બધો વધારો થયેલો જોવા મળે છતાં એ જે કિંમત છે એ પડતર કિંમતે દર્શાવવામાં આવે છે એ એની એક મર્યાદા ગણી શકાય કેમ કે એની બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે હવે નીચેના જે 2 પોઈન્ટ છે એ જોઈએ તો 5મો પોઈન્ટ છે અંદાજોનો ઉપયોગ અંદાજોનો ઉપયોગ તો અહીંયા આગળ હિસાબો નોંધવામાં આવે છે ત્યારે જુદા જુદા અંદાજો મૂકવામાં આવે છે જેમ કે ગલખાટ અનામતનો અંદાજ વટાવ અનામતનો અંદાજ સામાન્ય અનામતનો અંદાજ આવા અંદાજો મૂકવામાં ગલખાટનો અંદાજ એટલે કે ભવિષ્યના અંદર અમુક વ્યક્તિઓ આટલા રૂપિયા આપશે નહીં એના આધારે ગલખાટ અનામત ઉભી કરવામાં આવે છે ધારો કે આપણે એવું કહીએ કે ભાઈ અંજુમ નામની જે છોકરી છે એ છોકરી પાસે આપણે 20,000 રૂપિયા માંગીએ છે પરંતુ આપણને એવું લાગે કે અંજુમ નામની જે છોકરી છે એ છોકરી 20,000 માંથી આપણને 18,000 રૂપિયા આપશે 2,000 રૂપિયા આપશે નહીં તો અંદાજ મૂકી દીધો હોય કે ભાઈ 2,000 રૂપિયા આપણને મળશે નહીં તો ગલખાટ અનામત તરીકે અંદાજ મૂક્યો હશે પરંતુ એ છોકરી એટલી દાયી હોવાના કારણે એ વિશે 20,000 રૂપિયા આપી દે તો આપણો અંદાજ કેવો પડે ખોટો પડે બરાબર અથવા કોઈ બીજી સહલા નામની જે છોકરી છે એ છોકરી પાસે અથવા એ ગ્રાહક પાસે આપણે 50,000 રૂપિયા માંગતા હોઈએ અને આપણે અંદાજ એવું છે કે આ તો બહુ ડાય છોકરી છે આ બહુ ડાયો ગ્રાહક છે એ આપણને 50,000 રૂપિયા આપશે પરંતુ એ 45,000 રૂપિયા આપે તો બી અંદાજ આપણો ખોટો પડે છે એટલે અંદાજોનો જે ઉપયોગ કરવામાં આવે એ ખોટો પડવાની શક્યતાઓ છે એના કારણે હિસાબો જે લખ્યા હોય એ ખોટા સાબિત થાય છે જેના કારણે આ એક એની મર્યાદા ગણી શકાય અને છેલ્લો જે પોઈન્ટ છે બેવડા ધોરણો અહીં બેવડા ધોરણો એટલે કે બેવડા ધોરણો અપનાવવામાં આવે છે તો કઈ રીતે તો આપણે એવું કહી શકીએ કે હિસાબો જયારે રાખવામાં આવે છે ત્યારે 2 પ્રકારના ખાતાઓ તૈયાર કરવામાં આવે એક નફા નુકસાન ખાતું બીજું પાકું સરવાળું નફા નુકસાન જે ખાતું છે એ ખાતાના અંદર ચાલુ વર્ષની જ વસ્તુ હોય ચાલુ વર્ષના જ વ્યવહારો નોંધવામાં આવે છે અને જ્યારે પાકા સરવૈયાના અંદર ઐતિહાસિક વ્યવહાર એટલે ભૂતકાળના જે વ્યવહારો છે નોંધવામાં આવે છે એકમાં ચાલુ વર્ષના વ્યવહારો ને એકમાં ભૂતકાળના વ્યવહારો તો આ કેવા ધોરણ દ્વારા બેવડા થયો જો નોંધો તો ચાલુ વર્ષના નોંધો નોંધો હતો ભૂતકાળના નોંધો પણ આવું શક્ય બનતું નથી એટલે અહીંયા આગળ બેવડા ધોરણો જોવા મળે
છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે મર્યાદા અંદર કેટલા પોઈન્ટ જોયા? 6 પોઈન્ટ. પહેલા બિન નાણાકીય વ્યવહારો, ત્યારબાદ નાણાનું સ્થિર મૂલ્ય, ત્યારબાદ ઐતિહાસિક વ્યવહારો અને બનાવો, ત્યારબાદ બજાર કિંમતની અવગણના, અંદાજોનો ઉપયોગ અને બેવડા ધોરણો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ફાયદાઓ જોયા અને મર્યાદાઓ જોઈ. આ આપણો વિડીયો નંબર 3 છે, ભાગ 3 છે. હવે જે વિડીયો બનાવીશું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે, તો દરેકે દરેકે પછીના વિડીયો ખાસ કરીને જોવાના રહેશે. જો એ વિડીયો તમે ના જોયા તો તમે સમજી લેજો કે તમારો એકાઉન્ટનો પાયો જે છે એ કાચો થશે, અને કાચો જો રહી ગયો તો આગળના ચેપ્ટર આવડવાના નથી. એટલે ખાસ કરીને જેટલા પણ વિડીયો હું અપલોડ કરું એટલા તમારે વિડીયો જોવાના છે. તો મળીએ છીએ હવે ભાગ 4 ના અંદર. હવે આપણે હિસાબી પદ્ધતિ અહીંયા પૂર્ણ કરી છે. હવે જે ઇમ્પોર્ટન્ટ આવશે એ પારિભાષિક શબ્દો આપણે જોવાના છે. તો મળીએ છીએ નવા વિડીયોના અંદર. પારિભાષિક શબ્દો લઈને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાગ, એટલે ખાસ 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 જોજો જે તમારે મંગળવારે અપલોડ થશે. ઓકે, બાય બાય, સી યુ, ટાટા, અસલામુ અલૈકુમ.